નમસ્કાર, સ્વાગત છે આપનું સાંજે સમાચારમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ, મહત્વપૂર્ણ સમાચાર જયપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા શોપિંગ કરવામાં આવી છે. કોંગ્રેસના જે ધારાસભ્યો જયપુર ઉપસ્થિત છે તે ધારાસભ્યો દ્વારા જયપુરના શોરૂમ ખાતે શોપિંગ કરતા નજરે પડ્યા છે. આ ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં જે પ્રમાણેની પરિસ્થિતિ ઉભી થઈ અને તેને લઈને જ અનેક ધારાસભ્યો કોંગી ધારાસભ્યોને જયપુર ખાતે લઈ જવામાં આવ્યા ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો જયપુરના શોરૂમમાં શોપિંગ કરતા નજરે પડ્યા. પોતાના પરિવારજનો માટે તેઓ શોરૂમમાં શોપિંગ કરતા કેમેરામાં કેદ થયા. અનેક ધારાસભ્યો જ્યારે જયપુર ખાતે શિવલાસ પેલેસ ખાતે રોકાણ કર્યું છે ત્યારે આ ધારાસભ્યો આજરોજ શિવલાસ પેલેસની બહાર નજરે પડ્યા. બસમાં તેઓ શોરૂમમાં જતા નજરે પડ્યા. લાંબા સમય માટે આવવાનું થયું, બે દિવસ નું ગણતરી કરીને આવ્યા હતા અને એને બદલે 26 તારીખ સુધી રોકાવાનું છે. એટલે બધા ઇનર જે નાની મોટી બાબતો છે, કોઈ ટેસ્ટ બેસ્ટ એવું બધું લીધું, બીજું કશું નથી. 26મી સુધી રોકાવાની વાત કરો છો, જયપુર જ રોકાવાના છો કે પછી કઈ અલગ સ્થળ ની વાત? કદાચ બસ સ્થળ બદલીએ બી ખરા, બીજું સ્થળ પણ જોઈએ ને. અમારી સરકારો ઘણી બધી જગ્યાએ ચાલે છે. જોઈએ, અમારી બધી સરકારો ચાલે છે, સરસ સરકાર ચાલે છે. ભૂતકાળમાં ભાજપની સરકાર હતી ત્યારે એટલું બધું ડર્ટી જયપુર હતું નથી, અને 1.5 વર્ષમાં એટલું બધું સરસ જયપુર થયું છે. એમ બીજા પણ અમારા ફર્સ્ટ પ્રાયોરિટી પાર્ટી ડિસાઈડ કરી છે. પાર્ટી વખત માં પણ એવી વાતો આવી છે કે કોંગ્રેસ ના ધારાસભ્યો બહાર ફરવા જતા હોય છે, ત્યારે આ વખતે પણ એ પ્રકારનો આક્ષેપ થયો છે. ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ પાર્ટી છે, આક્ષેપો કરવા વાળી પાર્ટી છે, દેશને વેચનારી પાર્ટી છે. એનો જવાબ મારે નહીં આપવો. કોરોના માટે રાજસ્થાન સરકાર સેફ છે, ગુજરાતમાં તો બહુ કોરોનાના પ્રોબ્લેમ છે, એટલે શું કહી શકાય અત્યારે? કેવું મળે ખાસ તો જે પ્રમાણેની વાત કરવામાં આવે, જે ધારાસભ્યો હાલ અહીંયા આવી પહોંચ્યા છે, આ સીધા દ્રશ્યો અમે આપણે દર્શાવીએ છીએ કે ગુજરાતના જે ધારાસભ્યો જયપુર આવ્યા છે, હાલ જે ધારાસભ્યોએ ખરીદી કરી છે અને તેઓ હાલ અહીંયાથી જયપુરની અલગ અલગ જગ્યાઓ, જેની ફેમસ જગ્યાઓ છે, 26મી સુધી રોકાવાની વાત પણ તેમના દ્વારા કરી લેવામાં આવી છે. સાથે જ સ્થળની બદલી પણ જો કરવામાં આવે તેવી પણ સૂચના તેને આપવામાં આવી હોય તેવું તેમની વાતચીત પરથી લાગી રહ્યું છે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, જયપુર. જે પ્રમાણે જયપુર ખાતે કોંગ્રેસના ધારાસભ્ય ઉપસ્થિત છે, ઘણા દિવસોથી તે ત્યાં ઉપસ્થિત છે, જેને લઈને આજરોજ તેઓ શોપિંગ કરવા બહાર નીકળ્યા હતા. એક બસ પણ કરવામાં આવી હતી, તમામ ધારાસભ્યોને લઈને આ બસ શોરૂમ પાસે પહોંચી હતી. અલગ અલગ મહત્વના સ્થળો પર ધારાસભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તો ધારાસભ્યોના શોપિંગને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. શું એમએલએ ને મતદારોના સ્વાસ્થ્યની કોઈ પણ પ્રકારની ચિંતા નથી? આ પ્રકારના અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. કોરોનાના કહેર વચ્ચે ધારાસભ્યો મત વિસ્તારમાં કેમ નથી અને તેઓ ત્યાં શોપિંગ કરી રહ્યા છે? શું કોંગ્રેસના તેમના ધારાસભ્યો પર કોઈ જ કંટ્રોલ નથી? શું એમએલએ ને મતદારોના સ્વાસ્થ્યની કોઈ પણ પ્રકારની ચિંતા નથી? હાલ જે પ્રમાણે જયપુરમાં ધારાસભ્યો મોજ કરી રહ્યા છે તે મોજને જોતા અનેક પ્રકારના સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. કારણ કે એક તરફ કોરોના વાયરસનો કેર સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ભારતમાં પણ હાલ વધી રહ્યો છે, તેને લઈને તેઓ પોતાના મત વિસ્તારમાં કેમ નથી દેખાતા, તેવા પ્રકારના સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો આજ મામલે વધુ વિગતો સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રીમા દોશી. રીમા, એક તરફ કોરોના વાયરસનું કહેર સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ભારતમાં પણ દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે, બીજી તરફ જયપુરમાં ધારાસભ્ય મોજ કરી રહ્યા છે. જી ફાલ્ગુની, ખાસ તો જો વાત કરવામાં આવીએ તો જયપુર ખાતે જે ધારાસભ્યો રોકાયા છે તેમાંના કેટલાક ધારાસભ્યો હાલ જયપુરના આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે શોપિંગ કરવા આવી પહોંચ્યા છે. તેમાં પણ જો વાત કરીએ તો નવસાદ સોલંકી, વિલજી ઠુમ્મર, વિક્રમ માડમ સહિતના આ ધારાસભ્યો છે તે આ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં શોપિંગ કરવા આવી પહોંચ્યા છે. રાજસ્થાન પોલીસના પ્રોટેક્શનની સાથે જ આ તમામ ધારાસભ્યો આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે શોપિંગ કરવા આવ્યા છે. ખાસ તો જે પ્રમાણેની આપણે ધારાસભ્યો સાથે વાત કરી તેને જોતા જે વાત જાણવા મળી છે કે આ તમામ ધારાસભ્યોનું હાલ એ પ્રકારનું પ્લાનિંગ છે કે 26મી સુધી આ લોકોને અહીંયા રોકાવાનું છે, એટલે કે 25મી માર્ચ સુધી આ તમામ ધારાસભ્યો અહીંયા છે.
રીમા, આપ અમારી સાથે જોડાયા રહેજો. બીજી તરફ બીજેપીના પ્રવક્તા પ્રશાંત વાળા પણ અમારી સાથે જોડાયા છે. પ્રશાંતજી, જે પ્રમાણે હાલ કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં શોપિંગ કરતા નજરે પડ્યા, આપની પ્રતિક્રિયા સૌ પ્રથમ? એટલે જે રીતના રોમ ભડકે બળતું હતું ત્યારે ત્યાંનો સમ્રાટ નીરો એ ફીડલ વગાડતો હતો, એ જ રીતે આજે ગુજરાત છે એ કોરોના સામે સાવચેતી રૂપે પગલાં લઈ રહ્યા છે. ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો એ કોરોનાની સામે સાવચેતી માટે, જનજાગૃતિ માટે પ્રજા વચ્ચે જાય છે, જનજાગૃતિના અભિયાનો ચલાવે છે સાવચેતીના ભાગરૂપે. અને એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં જલસા કરતા હોય, અને આજે સવારે જ એક અખબારમાં મેં ફોટો જોયો કે પિયાનો વગાડતા હોય ને એની મોજ લેતા હોય, ને અત્યારે આપના માધ્યમથી જાણવા મળે છે કે એ લોકો શોપિંગમાં નીકળ્યા છે. એટલે આ કોંગ્રેસના ધારાસભ્યોને પ્રજા, પ્રજાકીય સેવા, દેશ સેવા આ બધા શબ્દો સાથે એને કઈ લાગતું ઓળખતું નથી. આ ફરી એક વાત સાબિત થયું છે. ગયા વખતે પણ તમે જુઓ કે બનાસકાંઠામાં જે રીતના પૂરની પરિસ્થિતિ હતી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અમારા તમામ જનપ્રતિનિધિઓ એ બનાસકાંઠામાં પૂર પીડિતો વચ્ચે સેવા કાર્યમાં જોડાયેલા હતા, અને કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરના રિસોર્ટમાં જલસા કરતા હતા. આ પ્રકારની પરિસ્થિતિ આ ફરી એક વખત ગુજરાત જોઈ રહ્યું છે. એટલે કોંગ્રેસનો જે અસલી ચહેરો છે એ પ્રજા સામે આવી ગયો છે. પ્રશાંતજી, બીજો પ્રશ્ન એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ તરફ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પણ ભાજપ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ભાજપ માત્ર ને માત્ર આક્ષેપબાજી કરવામાં જ માને છે. પણ જે છે આજે પ્રજાની સામે છે, અને ગુજરાતની પ્રજા ખૂબ સાણી, સમજૂ ને હોશિયાર છે, અને એટલા માટે જ સતત છઠ્ઠી વખત ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. કારણ કે એ કોંગ્રેસને પણ ઓળખી ગઈ છે. કોંગ્રેસમાં જે રીતના જૂથબંધી છે, આંતર કલહ છે, સત્તા માટેની ખેંચતાણ છે, આ બધાથી પ્રજા ત્રસ્ત આવી ગઈ છે, અને હવે કોંગ્રેસના ધારાસભ્યો પણ આનાથી કંટાળીને કોંગ્રેસ છોડી રહ્યા છે. બીજું કે દેશભરમાં જે રીતના દેશ હિતનો કાયદો સીએએ જે લાગુ કરવામાં આવ્યો, એ દેશ હિતના કાયદાના વિરોધમાં આખા દેશમાં જે રીતે કોંગ્રેસે અપપ્રચાર કર્યા, જૂઠાણા ફેલાવ્યા, એનાથી કોંગ્રેસની દેશ વિરોધી છબી, એનો અસલી ચહેરો પણ સામે આવી ગયો છે. એટલે આ દેશ વિરોધી કોંગ્રેસને ગુજરાત અને દેશની જનતાએ તો ઓળખી લીધી, પણ હવે કોંગ્રેસના જ નેતાઓ, કોંગ્રેસના જ ધારાસભ્યો કોંગ્રેસના આવા દેશ વિરોધી કૃત્યો, આંતરકલહ, જૂથબંધી, ભ્રષ્ટાચાર આ બધાથી કંટાળીને એ હવે કોંગ્રેસને જાકારો આપી રહ્યા છે, કોંગ્રેસને છોડી રહ્યા છે. જી પ્રશાંત, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આ તરફ જયપુરથી પણ અમારા સંવાદદાતા જોડાયેલા છે રીમા દોશી. રીમા, જે પ્રમાણે ભાજપના પ્રવક્તા દ્વારા કોંગ્રેસ પર આક્ષેપો કરવામાં આવ્યા, કોંગ્રેસ આ પહેલા પણ જ્યારે પણ મુસીબત હોય છે ગુજરાતની પ્રજાને ત્યારે તેમની સાથે નહીં રહી, આવા પ્રકારના આક્ષેપો ભાજપ પ્રવક્તા દ્વારા કરાયા છે? જી ફાલ્ગુની, ખાસ તો જો વાત કરવામાં આવે, જે પ્રકારે હાલ કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનના જયપુરમાં હાલ આ બહાર નીકળ્યા છે, આ સીધા દ્રશ્યો મેં આપને દર્શાવવા માંગી છું કે કોંગ્રેસના આ તમામ ધારાસભ્યો હાલ જયપુરના આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે ફરવા નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે. હંમેશા કહી શકાય કે એક નેતાના લુકમાં, એટલે કે એક જભ્ભો અને કુર્તો પહેરેલા આ તમામ નેતાઓ આજે ફરવાના અંદાજમાં હોય તેવું લાગી રહ્યું છે. ખાસ તો આ નેતાઓની જો વાત કરવામાં આવે તો આ તમામ નેતાઓ હાલ અહીંયા છે. તેમને એ બાબત સ્પષ્ટ કીધું કે 26 ફેબ્રુઆરી સુધી આ તમામ ધારાસભ્યો છે તે અહીંયા રોકાવાના છે, એટલે કે 25મી આ ધારાસભ્યો અહીંયાથી નીકળશે અને 26મીના રોજ તેઓ સીધા જ મતદાન કરવા માટે એક સાથે પહોંચશે. ખાસ તો જો પ્રકારની વાત કરવામાં આવે તો હાલ આ જે રીતની વાત છે કે જે ધારાસભ્યો હાલ અહીંયા છે, તમામ ધારાસભ્યો હાલ અહીંયા આવી પહોંચ્યા છે, જે શોપિંગ કરવા માટે આવ્યા છે, તેમનું એ જ કહેવું છે કે 26મી સુધી જ્યારે તેમને રોકાવાનું છે ત્યારે તેઓ તેમની જરૂરિયાતની વસ્તુઓ અહીંયા લેવા માટે આવ્યા છે. ગુજરાતની પણ જો વાત કરીએ તો જે પ્રકારની ધારાસભ્યોની વાત છે કે ગુજરાતમાં શંકાસ્પદ કોરોનાના કેસ છે, પરંતુ જો જયપુરની વાત કરીએ તો ખુદ જયપુરની SMS હોસ્પિટલમાં 2 દર્દીઓ કોરોનાના દાખલ છે, સાથે જ સમગ્ર રાજસ્થાનમાં પણ
સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, જ્યારે ગુજરાતમાં એક પણ કેસ હજુ સુધી ચોપડે નોંધાયો નથી. ત્યારે જોવા સૌથી મહત્વની વાત એ છે કે શા માટે તે લોકોને ગુજરાત જેવી સેફ જગ્યા છોડીને અનસેફ રાજસ્થાનમાં આવવું પડ્યું. કોંગ્રેસ હંમેશા શા માટે આ જ પ્રકારના પોતાના પક્ષ પાર્ટીને બચાવવા માટે જ્યાં તેમની સરકાર છે તે પ્રકારના તે રાજ્યોનો સહારો લઈ રહી છે. અગાઉ પણ 2017માં પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે કર્ણાટકના બેંગ્લોરમાં તેઓ રોકાયા હતા, અને આ વખતે ફરી જ્યારે રાજ્યસભાની ચૂંટણી છે ત્યારે જ્યાં રાજસ્થાન સરકાર છે તે જગ્યા એટલે કે જયપુર ખાતે આવી પહોંચ્યા છે. કોંગ્રેસ હંમેશા પોતાના ધારાસભ્યોને શા માટે કંટ્રોલ નથી કરી રહી, કે એવી પરિસ્થિતિ શા માટે ઊભી થઈ રહી છે કે તેમને તેમનો ગઢ બચાવવા માટે બીજા રાજ્યનો સહારો લેવો પડતો હોય છે. જી જી જીરીમા આભાર આપનો સમગ્ર માહિતી બદલ.